विदेश लोको दीवना दरिया किनारा माथी पण भारत मा प्रवेश्या छे। तळाजा पासे नो भवनाथ मंदिर, तळाजा पासे नो भवनाथ मंदिर आज मारा जल पर उदय जोईतो। कवि कांड तमे सीखी गया छठा धोरण मा हिंद माता ने संबोधन। कवि कांड ए काव्य भवनाथ ना सागर किनारे रचायु। भवनाथ ना सागर किनारे ने काव्य पण बनावे। नजीक मा मणार अलग मा वहाण तोड़वानु विश्व विख्यात केंद्र छे। त्यांथी नजीक मा जाइए तो मणार अलग त्यां मोटा वायु उद्योग विकसे छे। वहाण तोड़वानु, वहाण तमे जोयो छे मोटा मोटा वहाणो होय अने एने तोड़वानु विश्व विख्यात केंद्र छे। प्राचीन काल मा धोरेडा लोथल सुधी वहाण वहाणुं चाल्युं। प्राचीन काल नी अंदर पहेलाना समय मा त्यांथी ધોલેરા અને લોથલ સુધી વહાણવટુ એટલે વહાણમાં માલ સામાન લઈ જવાનું અને લાવવાનું ચાલતું। લોથલ અને તિથલને કસો સંબંધ ખરો? વરુણે પૂછ્યું। વરુણ નામના છોકરાએ પૂછ્યું, લોથલ અને તિથલને કસો સંબંધ ખરો? સંબંધ સમુદ્રના 1666 કિલોમીટર લાંબા કિનારા, સંબંધ છે લાંબા સમુદ્ર કિનારા। પણ જો આપણે તિથલ જઈશું તો દાંડીના દર્શન પણ કરીશું। જો આપણે તિથલના દરિયા કિનારે જઈશું તો ત્યાં આપણે દાંડી, ખબર છે ને, ગાંધીજીએ દાંડી કૂચ કરી હતી, ત્યાં દાંડી પણ દર્શન કરીશું। ત્યાં દાંડીમાં સમુદ્ર ઉદાર લઈ માનવજાતિને મીઠું ગુરુ પાડે છે। ત્યાં અગરિયાઓ એ દરિયા કિનારે સમુદ્રના પાણીમાંથી મીઠું ઉત્પાદન કરે છે। ત્યારે મીઠા પર અંગ્રેજોએ કર નાખ્યો હતો। કર એટલે વેરો, વેરો નાખ્યો। ગાંધીજીએ કીધું કે અમે મીઠા પર વેરો આપીશું નહીં અને એમણે ત્યાં દાંડી જઈ અને એક મુઠ્ઠી મીઠું લઈને એમણે સત્યાગ્રહ કર્યો। ત્યાંથી એમણે લડત ચાલુ કરેલી। વેરો નાખવાના કાયદાને એમણે ગાંધીજીએ પડકાર્યો કે અમે વેરો આપીશું નહીં, મીઠા ઉપર અમે કોઈ કર નાખવા દેવાના નથી। આખો દેશ ગાંધીજી સાથે બેઠો થયો। ભારત પર દરિયાના ઉપકાર કઈ ઓછા નથી। ભારતની અંદર પણ દરિયાના દરિયાએ આપણા ઉપર, ભારત દેશ પર ઘણા બધા ઉપકાર કર્યા છે, એ ઉપકાર ઓછા નથી। સર આપણે દીવથી દાંડી સુધી નૌકાનો પ્રવાસ કરીએ તો કેવી મજા આવે? વિદ્યાર્થીએ કીધું કે સાહેબ આપણે દીવથી લઈને દાંડી સુધી નૌકા, આપણે નૌકા એટલે કે વહાણમાં બેસી અને પ્રવાસ કરીએ તો કેવી મજા આવે? કહે છે કે પહેલા લોકો સોમનાથથી સીધા ખંભાત જતા। પહેલાના લોકો, જ્યારે આપણે બસોની સગવડ નહોતી, પરિવહનની સુવિધા નહોતી, ત્યારે પહેલાના લોકો સોમનાથ દરિયા કિનારેથી સીધા ખંભાત જતા। સાહેબે કીધું, મોટા થાવ પછી જજો, તમે મોટા થાવ પછી તમે નૌકા વિહાર કરજો। આપણે પહેલા જાણવું જોઈએ કે કઈ મોસમમાં ક્યાંથી ક્યાં જવાય, કયા ઋતુની અંદર કઈ જગ્યાએ દરિયો, ક્યાંય તોફાની દરિયો હોય, ક્યાંય શાંત હોય, કઈ જગ્યાએ કઈ ઋતુમાં કેવું વાતાવરણ હોય, એ બધું આપણે જાણવું જોઈએ। માંડવી અને માધવપુરના દરિયા કિનારે રેતીના વિશાળ પટ છે તો દીવ અને સોમનાથ પાસે કિનારાથી જ ઉડાણ શરૂ થઈ જાય। માંડવી અને માધવપુર તમે જાઓ ને તો માંડવીમાં કેટલી બધી દૂર દરિયો છે અને વિશાળ વેતી વેતી આવે પછી દરિયો આવે, દરિયાના મોજા એટલે સુધી જ ઉછળે, ક્યારેક જ ઉછળે। અને દીવના સોમનાથથી જાઓ તો સોમનાથ તો તમારે કિનારાથી દરિયો શરૂ થાય છે અને દરિયો પણ તોફાની, એટલે સોમનાથ જાઓ તો ત્યાં જોજો તમે, ત્યાં દરિયા કિનારે આખી પાળી બનાવવામાં આવે। દરેક બંદરના કાંઠાના જળનો નોખો રંગ અને નોખું વ્યક્તિત્વ, દરેક જગ્યાએ દરિયો જુદો જુદો તમને દેખાય, ક્યારેક તોફાની દેખાય, ક્યાંક શાંત દેખાય, એવી રીતે દરેક જગ્યાનું નોખું નોખું વ્યક્તિત્વ હોય છે। ગુજરાતીઓ દરિયા ખેડૂત ગણાય છે। ગુજરાતીઓ કેવા ગણાય છે? દરિયા ખેડૂત, કેમ કે દરિયાને ઓળખે છે। ગુજરાતીઓને ખબર છે કે ક્યારે કઈ જગ્યાએ ક્યાંથી ક્યાં જવાય, કઈ ઋતુમાં જવાય, કયા મોસમમાં દરિયો ખેડાય ન ખેડાય, પૂજે છે એ લોકો, દરિયાની પૂજા પણ કરે છે। રક્ષાબંધનના દિવસે એ લોકો દરિયામાં નાળિયેર લઈ અને પૂજા પણ કરે છે। ઝૂલેલાલના ગીત તમે સાંભળ્યા હશે, સિંધીઓ ગાય છે, ઝૂલેલાલે હિન્દુ
એક માન્યા છે. ઝૂલેલાલ એટલે સિંધીઓ. સિંધી લોકોએ હિન્દુ અને મુસલમાન એક થઈ અને એમણે પોતાની એક માન્યા છે એ વરુણ દેવનો અવતાર ગણાય છે. સિંધીઓ કયા દેવનો અવતાર ગણાય છે? વરુણ દેવ. વરુણ એટલે પાણીના દેવતા. તો હું મારું નામ દરિયાલાલ રાખી શકું. વરુણ નામનો છોકરો શું કહે છે? તો સાહેબ હું વરુણ છું તો મારું નામ દરિયાલાલ રાખી શકું. વરુણે કહ્યું ત્યાં સિંધુ સાહેબની રજા લઈ અને ગાવા લાગ્યો. સિંધુ સાહેબ એક ગાવ ઓલા ઉમેરી પત રખ્યો બલા ઝૂલે લાલણ. આખો વર્ગ તાળીઓ સાથે જોડાયો. આખો વર્ગ તાળીઓની સાથે જોડાયો. અહીંયા તમારો પાઠ 13 સાગર કાંઠાનો પ્રવાસ પૂર્ણ થાય છે. તમારે શબ્દ સમજૂતી લખવાની, ત્યાર પછી નીચે અભ્યાસ અને સ્વાધ્યાયના સવાલ જવાબ લખવાના છે. પાઠ હું ચલાવું છું, તમારે પાછો 2 વાર રીડિંગ કરવાનું, તો જ તમને વ્યવસ્થિત ખબર પડશે. જ્યાં સુધી તમે રીડિંગ કરશો નહીં ત્યાં સુધી તમને કશી જ ખબર પડશે નહીં. 2 વાર પાઠનું રીડિંગ કરી અને પછી જ અભ્યાસ અને સ્વાધ્યાય લખવાનું. નમસ્તે વિદ્યાર્થી મિત્રો.